બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભારતીય કિસાન સંઘ દ્વારા ભૂજ તાલુકાના રુદ્રમાતા જાગીર ખાતે સભા યોજાઈ. સભામાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્ય, પ્રદેશ મંત્રી કુરાભાઈ ચૌધરી તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્યામજીભાઈ મયાત્રા, જિલ્લા પ્રમુખ શિવજીભાઈ બરાડિયા તેમજ સાધુ સંતો અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. રુદ્રાણીથી ભુજ કચ્છ કલેક્ટર ઓફિસ સુધી વિશાળ ટ્રેક્ટર રેલી યોજાઈ હતી. 2006ની યોજના મુજબ કચ્છની દુધઈ સબ બ્રાન્ચ કેનાલ દ્વારા પાણી મળવાનું હતું, પરંતુ સરકાર દ્વારા આ યોજનાને પાઇપલાઇનમાં ફેરવી આ વિસ્તારના ખેડૂતોને અને માલધારીઓને મોટો અન્યાય કર્યો છે. 68 કિલોમીટરની લંબાઈ ધરાવતી કેનાલનું કામ માત્ર 23 કિલોમીટર કરી અને બાકીનું 45 કિલોમીટરનું કામ ત્યાંને ત્યાં અટકેલું છે. જો આ કામ તાત્કાલિક નહીં કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને પાણી વગર ત્યાંથી હિજરત કરવાની ફરજ પડશે. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ. આજે ટ્રેક્ટર રેલીનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આપના માધ્યમથી અમે કહી રહ્યા છીએ, કોઈ પણ આંદોલન હોય એક દિવસમાં થતું નથી. અમે આજે સતત 2 વર્ષથી આ ઓપન કેનાલ માટે મેં લેખિત અને મૌખિક રજૂઆતો કરી, સરકારને વિનંતી કરી, તંત્રને વિનંતી કરી, પણ હજી સુધી અમને કોઈ દાદા આપ્યો નહીં. જ્યારે જ્યારે કંઈ તો તમારું થઈ જશે, તમારું આ કામ થઈ જશે. તો છેલ્લા સતત 2 વર્ષથી અમે મહેનત કરવા છતાં જ્યારે અમને કોઈ રસ્તો ન મળ્યો ત્યારે અમારે આજે આંદોલન કરવાની ફરજ પડી. અમારો આંદોલન કરવાની ફરજ એટલા માટે પડી છે કે ભુજ તાલુકાના જે 10-12 ગામ આવે છે કે જેના વધારાના પાણી માટે, એના માટે જે મુખ્ય અન્યાય થઈ રહ્યો છે અને અન્યાય એટલા અંશે થઈ રહ્યો છે કે સરકારશ્રી 2006માં જ્યારે નકશા બન્યા ત્યારે એકદમ ઓપન કેનાલ ન હતા, અને ત્યાર પાછળ ભગવાન જાણે શું થયું 2019માં કે સરકારશ્રીને એવી કઈ ભીડ પડી કે તાત્કાલિક ઓપન કેનાલની જગ્યાએ પાઇપલાઇન દ્વારા જે રાતોરાત જે નકશા ફેરવી અને આ વિસ્તારના ખેડૂતોને મોટી અન્યાય કર્યો છે. અને અન્યાયના સંદર્ભે આજે અમે દરેક ગામના ખેડૂતોને, ભુજ તાલુકાના કિસાનોને સાથે રાખી અને સરકારશ્રીને વિનંતી કરી છે વહેલી તકે આના ઉપર ફેરબદલી કરીને જે ઓપન કેનાલ જે અમારી છે એ જૂના નકશા પ્રમાણે આપવા આપશ્રી અમે વિનંતી કરી રહ્યા છીએ. તો આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે વહેલી તકે સરકાર આના ઉપર નિર્ણય લઈ અને ખેડૂતોને ન્યાય આપે એવી ભુજ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખને નાતે હું સરકાર. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.